पूछो मजा करना समझ गया प्रकरण दे बरोशे प्रकरण दे आपे चालू से तुम्हें कबसे आज शनिवार काल का प्रथम विश्व युद्ध में परिबलों ना खाली यही प्रस्ताव ना जोई ना प्रथम विश्व युद्ध में परिबलों के क्या क्या थे तो एक आर्थिक परिबल बीजू लश्करवाद तो बीजू युद्ध भी मंदी चौथू उग्र राष्ट्रवादी भावना पांचवो वर्तमान पंक्तों भाव અને છઠ્ઠું યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન આ છ પરિબળે પ્રથમ વિશ્વયુદ્ધમાં મહત્વનો ભાગ ભજવ્યો જોઈએ છે વન બાય વન ઓગણીસમી સદીમાં ઇંગ્લેન્ડે એશિયા આફ્રિકામાં પોતાનું સામ્રાજ્ય વધાર્યું ઓગણીસમી સદીમાં ઇંગ્લેન્ડ એશિયા અને આફ્રિકામાં પોતાનો વિસ્તાર વધારીને સામ્રાજ્ય વધારે છે પરિણામે ઔદ્યોગિક ક્રાંતિ અને સંસ્થાનાત્મક કાળે ઇંગ્લેન્ડને પુષ્કળ કાચા માલની જરૂર પડે છે બરોબર છે જર્મનીએ એશિયા આફ્રિકાના બજારો મેળવવા ખૂબ જ સસ્તા ભાવમાં માલ આપવા માંડ્યો એટલે ઇંગ્લેન્ડ પાસે કાચા માલની જરૂર પડતી હતી અને ઇંગ્લેન્ડ છે એશિયા અને આફ્રિકામાં પોતાનો માલ વેચતો પણ જર્મની એનો એક ફક્તર હરીફ એ દેશ બરાબર છે એટલે ઇંગ્લેન્ડ જે માલ વેચતો એના કરતાં પણ સસ્તા ભાવે જર્મનીએ એશિયા અને આફ્રિકામાં માલ વેચવાનું ચાલુ કર્યું બરાબર છે પરિણામ એક બાજુ જર્મની તથા બીજી બાજુ ઇંગ્લેન્ડ વચ્ચે તીવ્ર સ્પર્ધા હતી સ્પર્ધા કેના માટે થઈ માલ માટે કારણ કે જર્મની છે એ ઇંગ્લેન્ડનો ભાવ જોવા તો એના કરતાં સસ્તા ભાવે માલ વેચે સામ્રાજ્યવાદ કોનો હતો ઇંગ્લેન્ડનો હતો એશિયા અને આફ્રિકામાં વિસ્તાર અને સામ્રાજ્યવાદ ઇંગ્લેન્ડ બાબત હતો છતાંય જર્મનીએ ત્યાં પોતાનો માલ ઇંગ્લેન્ડ કરતાં પણ સસ્તા ભાવે વેચવાનું ચાલુ કર્યું અને બંને દેશ વચ્ચે માલ વેચવા અંગે તીવ્ર હરીફાઈ ઊભી થઈ અને પરિણામે ઘર્ષણ થયું અને આ પ્રથમ વિશ્વયુદ્ધે મહત્વનું પરિબળ ગણાય છે આર્થિક પરિબળ બીજો નંબર લશ્કરવા દસ દેશનું રાષ્ટ્ર હતા એ પોતાનું લશ્કર છે લશ્કરની તાકાત હતા ડે બાય ડે એ પોતાના લશ્કરની તાકાત હતા અને આ પણ એક મહત્વનું પરિબળ જોઈએ આપણે ઇંગ્લેન્ડ ફ્રાન્સ ઓસ્ટ્રિયા રશિયા વગેરે રાષ્ટ્રે પોતાના સૈન્યની તાકાત વધારવા માટે આ બધા રાષ્ટ્રો હતા પોતાનું સૈન્ય છે એ તાકાત અને સૈન્યમાં વધારે લશ્કર લેવા માટે વધારે સૈનિકોની ભરતી કરવા લઈ ગયા જાપાન ઇટાલી જર્મની જેવા કેટલાક રાષ્ટ્રોમાં ફરજિયાત લશ્કરી તાલીમ ચાલી આ બધા દેશો એ તો લશ્કરી તાલીમ ચાલી રહી બરોબર છે તો એ ખૂબ જ બધાએ પણ ઉપયોગવાદી નીતિ હતી બરોબર છે સ્વરક્ષણના માના હેઠળ શસ્ત્રોનું ઉત્પાદન વધાર્યું કે ભાઈ અમારે આપણું રક્ષણ કરવું છે એટલે શસ્ત્રોનું ઉત્પાદન પણ વધાર્યું એટલે પરિણામે એની શરીરની તાકાત કેમ થાય એકદમ વધી જાય બરોબર છે આમ લશ્કરી સ્પર્ધા ઉમેરાતા યુદ્ધનું માતામ સર્જે એટલે પ્રથમ વિશ્વયુદ્ધના પરિબળોનો એક પરિબળ લશ્કર ભાગ પણ હતો નંબર ત્રણ જૂથ વધ્યું પ્રથમ વિશ્વયુદ્ધ સર્જવામાં જૂથ વધ્યું એકબીજા વચ્ચે જે દોસ્તી હોય છે એને જૂથ બંધ કહેવાય છે જૂથ બંધ્યો અને ગુપ્ત કરાવે મહત્વનો ભાગ બન્યો છે ગુપ્ત કરાવે છે એટલે ખબર નહીં એટલે ગુપ્ત કરાવે ગુપ્ત કરાવે એટલે જૂથ બંધ્યું અને ગુપ્ત કરાવે મહત્વનો ભાગ બન્યો હતો પ્રથમ વિશ્વયુદ્ધ પ્રથમ વિશ્વયુદ્ધ પહેલા વિશ્વ બે જૂથોમાં વહેંચાયેલું પ્રથમ વિશ્વયુદ્ધ એની પહેલા આખું વિશ્વ છે બે જૂથોમાં વહેંચાયેલું એક જૂથ હતું એક બાજુ જર્મની તેમજ બીજા અન્ય દેશ હતા અને બીજી બાજુ ઇંગ્લેન્ડ તેમજ બીજા અન્ય દેશ હતા આખું વિશ્વ છે એ બે જૂથોમાં વહેંચાયેલું આ બંને જૂથો વચ્ચે ઈર્ષા દુશ્મનાવટ સંતા કુસંતા ભય તેમજ તિરસ્કારની ભાવના ઉત્પન્ન બંને આ જૂથ થાય એની વચ્ચે ઘર્ષણ થતું હોય જે પ્રથમ વિશ્વયુદ્ધનું મહત્વનું પરિબળ બન્યું પ્રથમ વિશ્વયુદ્ધનું મહત્વનું પરિબળ જૂથ બંધી પણ માનવામાં આવે છે નંબર ચાર ઉગ્ર રાષ્ટ્રવાદી ભાવ જોઈએ યુરોપના આર્થિક ઈર્ષાઓ ખેંચતા અને સામ્રાજ્યવાદ કેટલો બધો વધી ગયો કે એકબીજાના રાષ્ટ્રીય પ્રતિ એકબીજા સાથે ટકરાવ એક રાષ્ટ્ર છે એ બીજા રાષ્ટ્ર પ્રતિ ટૂંકમાં એનાથી શું થતું એ લોકો એકદમ આશંકા 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 થાય અને ઘર્ષણ એકબીજા વચ્ચે યુરોપના રાષ્ટ્રે પ્રજાને ઉગ્ર આક્રમક દેશભક્તિના પાઠો ભણાવ્યા જે યુરોપના રાષ્ટ્રો હતા એને ઉગ્ર દેશભક્તિના પાઠો ભણાવ્યા માસ્ટર છે એકદમ જંગલી બનવા લઈ ગયા જર્મન સમ્રાટ કેસર વિલિયમ બીજો ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદ ભણાવ્યો જર્મનનો જે સમ્રાટ હતો એ સામ્રાજ્યવાદ અને ઉગ્ર રાષ્ટ્રવાદ ભણાવ્યો બરોબર છે તેથી તે પોતાની પ્રજા લશ્કરી તાકાત પોતાની પ્રચંડ લશ્કરી તાકાત
જ્યારે એકરા હોય પાકતું તો એમાં એક પરિવર્તન પુનરાષ્ટ્રવાદની ભાવના પર પ્રથમ વિષય બીજે પરિવર્તિત જીવનને પુનરાષ્ટ્રવાદની ભાવના પર ગણાય છે એના પછી છે વર્તમાન પત્રનો કલમ તમને ખબર છે વર્તમાન પત્રનો જો કોઈ સ્ટુડન્ટ જેના ભાષણ આવે લખાવે તો એ આપણો પર ખૂબ જ અસર કરે છે બરોબર છે તો વર્તમાન પત્રનો તો એવા લખાણ છપતા કારણ યુરોપને ઉસ્કેલ જે આ દેશ વિશે અલગ છાપે આ દેશ વિશે અલગ છાપે જે હરીફ હોય એકબીજાને દર્શનમાં એવા એવી રીતે લખાણ છાપતા તો યુરોપને વર્તમાન પત્રોના પરસ્પર પરસ્પર ઉસ્કેલી જે તેમજ ખોટા લખાણ હોય પરસ્પર હરીફ દેશોની વિરુદ્ધ જે લોકો પ્રજામાં દુશ્મના વાળી લાગણી એટલે ભરતાવે કે સત્તા પર બેઠેલા લોકો શાંતિ સ્થાપવા કે સમાધાનના પ્રયત્ન પર ન હોય એટલે બધું એક સામસામા હરીફ દેશ હોય છે હરીફ દેશ હોય એના વિશે ખોટો પ્રચાર કરતા કે સત્તા ઉપર જે બેઠા હોય આપણા પ્રધાન એ પણ સમાધાન કે શાંતિ માટે બીજા દેશ સાથે વાટાઘાટો ન કરી શકતા આવી બધી લાગણી ભટકાઈ ભટકાઈ ગઈ આ કુની તો વર્તમાન પત્ર અને લાસ્ટ પરિવર્તન યુદ્ધ અંગે તત્વજ્ઞાન અમુક તત્વચિંતકો માનતા હતા કે યુદ્ધ છે છેલ્લું પરિબળ છે તો ઘણા બધા તત્વચિંતકો પોતપોતાના મંતવ્યો આપ્યા છે યુરોપમાં યુદ્ધ એ જ કલ્યાણની નીતિની જોડ યુદ્ધ એ જ કલ્યાણ એ નીતિ ખૂબ જ જોડ પકડ્યું જેવા જર્મન લેખકોએ સિદ્ધાંત પ્રચલિત કર્યા કે શક્તિમાન ને જીવન હોય છે જે શક્તિમાન હોય એને જીવન હોય છે તથા યુદ્ધ એ જ રાષ્ટ્રીય જરૂરિયાત છે યુદ્ધ એ જ આપણી રાષ્ટ્રીય જરૂરિયાત છે નીચે નાના જર્મન લેખકે યુદ્ધને પવિત્ર કાર્ય બનાવ્યું આ નીચેને યુદ્ધને પવિત્ર કાર્ય બનાવ્યું પવિત્ર કાર્ય તો જે ભગવાનની પૂજા કરો લખી ફોટા પાડી અથવા તો PDF ફાઈલ બનાવી અને મારા વોટ્સએપ પર